2018 થી 2023 દરમિયાન તત્કાલીન મેયર શ્રી જૈમિનભાઈ ઉપાધ્યાય, મેયર શ્રી બિનાબેન આચાર્ય તેમજ વર્તમાન મેયર શ્રી પ્રદીપભાઈ ડવ સુધી સતત 5 વર્ષ સુધી વારંવાર આવેદન પત્ર તેમજ સકારાત્મક રજૂઆતોથી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્સ રાજકોટ ખાતેના જીર્ણોદ્ધાર માટે ટેન્ડર બહાર પાડ્યું। રેસકોર્સ ખાતે 1990માં બનાવેલ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીને 5 કરોડના ખર્ચે 2 માળની નવી આર્ટ ગેલેરી બનશે। આનંદના સમાચાર સાથે રાજકોટ સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર ગુજરાતના કલાકારોમાં એક આનંદનું મોજું ફરી વળ્યું। અતકે રાજકોટ સોસાયટીના પ્રમુખ ઉમેશ કેળાએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। ઉમેશ કેળા, પ્રમુખ રાજકોટ આર્ટ સોસાયટી રાજકોટ। તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું નવીનીકરણ તેમજ જીર્ણોદ્ધાર કરવા માટે 5 કરોડ જેવી માતબર रकम मंजूर करवामां आवी, जेनाथी राजकोट सौराष्ट्र तेमज गुजरात भरना चित्रकारों तेमज कलाकारों में आनंदनुं मोजुं फळी वळ्युं छे। छेल्ला 5-6 वर्षथी डॉक्टर જૈમિન ઉપાધ્યાય મેયરશ્રી તેમજ બિનાબેન આચાર્ય જે તત્કાલીન મેયર હતા એમને તેમજ અત્યારે વર્તમાન ડૉક્ટર પ્રદીપ દવને સામે સકારાત્મક રજૂઆત કરી જેનું આ સફળ પરિણામ રાજકોટની જનતા અને કલાકારોને મળ્યું, જેનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ધન્યવાદ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।